હેલો ગાયઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ઓકે આઈ હોપ ફસ્ટ લેસન જે તમને આપ્યો વિડીયો સ્વરૂપે એ તમને બધાને આવડી ગયો હશે ઓકે અને ઇન કેસ કદાચ જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નીચે કમેન્ટમાં તમારો પ્રશ્ન પૂછી પણ શકો છો અચ્છા સેકન્ડ થિંગ જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું આઈ રિક્વેસ્ટ દોઝ સ્ટુડન્ટ્સ કે તે લોકો સબસ્ક્રાઈબ કરી લે કે એનાથી થશે શું કે તમારા સ્ટાન્ડર્ડનો જો કદાચ નવો વિડીયો અપલોડ થશે તો તમને સીધે સીધું નોટિફિકેશન મળી જશે ઓકે સો આ વસ્તુ અચૂક કરી લેજો બરાબર બાકી લાઇકિંગ્સ તમારા મળતા રહે છે બરાબર તમારા લાઈક છે એ મારા માટે ઘણા બધા અગત્યના છે ઓકે એટલે કે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ આ બધું કરતા રહ્યો જેનાથી અમને મોટિવેશન મળે અમે આવું કંઈક ને કંઈક કામ કરતા રહીએ અને જેનાથી તમને વધારે ભણવામાં આસાની રહે ઓકે અમને પણ ઇન્સ્પિરેશન મળે છે તમારી પાસેથી ચલો હવે આજે આપણે સેકન્ડ લેસન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને ધ નેમ ઓફ ધ લેસન ઇઝ ઓ જલેબીઝ એટલે કે એક પ્રકારનો કટાક્ષ છે અને એવું કહેવા માગે છે કે જલેબી હર વખતે મીઠી નથી હોતી જરૂરી નથી હોતું કે જલેબી દર વખતે મીઠી જ લાગે ઓકે એવું કંઈક વિચિત્ર લેસન છે અને અ કાઇન્ડ ઓફ ફની બરાબર રમૂજી પ્રસંગ પણ કહી શકાય ઓકે હું તમને ઓલ એન્ડ સોલ તમને સ્ટોરી કહી દઉં છું આ છોકરો છે એવા જ એક છોકરાની એક વાત આવી છે બરાબર એવો એક પ્રસંગ છે એક છોકરો સ્કૂલની ફી ભરવા માટે ઘરેથી ચાર રૂપિયા લઈ જતો હોય છે ઓકે પરંતુ એને ખબર પડે છે કે સ્કૂલની ફી જે લેનાર શિક્ષક છે કે જેનું નામ માસ્ટર ગુલામ મોહમ્મદ બરાબર એ આજે રજા ઉપર હોય છે તે દિવસે તો ફી જે છે એ બીજે દિવસે ઉઘરાવવામાં આવવાની હોય છે ઓકે સ્કૂલ જે છે એ પૂરી થઈ એવો છોકરો સીધે સીધો નિશાળની બહાર આવ્યો એને જલેબી ખાવાનું હોય એટલું બધું મન થયું એટલું બધું મન થયું કે તે પોતાની જાત ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને ચાર રૂપિયા હતા એમાંથી એક રૂપિયાની એ જલેબી એણે ભરપેટ ખાઈ લીધી રાઈટ એટલે હવે કેટલા બેચા ત્રણ રૂપિયા તો એ એટલો બધો આનંદમાં આવી ગયો બરાબર છોકરો કે બીજા એક રૂપિયાની જલેબી એ લઈ અને આજુબાજુના જેટલા બાળકો છે એને બધાને બાંટવા માંડો જાઓ છોકરાઓ મોજ કરો બરાબર બધાને વેચવા લાગ્યો બરાબર અને બાકી છેલ્લે બે રૂપિયા જે બચ્યા હતા એની એ જલેબી ખરીદીને લઈ આવ્યો અને જે આજુબાજુના જે બધા ભિખારી અને એ જે બધા છોકરાઓ હતા બધા છેલ્લે તો ભિખારીઓએ બધાએ હુમલો બોલી દીધો હતો બરાબર કે અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં જલેબી મળે છે તો કોણ મૂકે રાઈટ એટલે કે બધાને વેચી દીધી આમ છેલ્લે ચારે ચાર રૂપિયા ખર્ચી નાખા બરાબર જલેબી ખાવામાં અને ખવડાવવામાં બરાબર છોકરો ખૂબ જ ખુશ હતો હવે એણે શું વિચાર્યું હતું એનું આખું એક પ્લાનિંગ હતું બરાબર કે મને આ જે શિષ્યવૃત્તિના જે સ્કૂલેથી પૈસા મળશે ને એમાંથી હું મારી ફી ચૂકવી દઈશ બરાબર એટલે કે ફીના પૈસેથી જલેબી ખાઈ લીધી કાંઈ વાંધો નહીં પણ હજી મને મારી શિષ્યવૃત્તિના પૈસા સ્કૂલમાંથી મળશે તો એ પૈસા જે મળશે ને એમાંથી હું સીધે સીધી મારી ફી ભરી દઈશ આવું કંઈક પ્લાનિંગ હતું છોકરાનું બરાબર પણ એ જેવો સ્કૂલે પહોંચ્યો બરાબર ત્યારે એને ખબર પડી કે સ્કોલરશિપ જે શિષ્યવૃત્તિ છે એ આવ આ મહિને નહીં પણ આવતા મહિને મળશે હવે છોકરો સાચો ચિંતામાં ડૂબી ગયો બરાબર હવે છોકરાને સાચું ચિંતાનું કારણ ઊભું થયું રેલવે સ્ટેશન આવ્યો છોકરો અને અહીંયા એક બાકડા પાસે જઈ અને બેસી જાય છે એક ઝાડની નીચે બરાબર અને અલ્લામિયાને દુઆ કરે છે કે અલ્લામિયા મને ચાર રૂપિયા આપી દો બરાબર પણ એને મળ્યા નહીં બધાને ખ્યાલ છે બરાબર આવી રીતે થોડું કંઈ મળી જાય બીજા દિવસે સ્કૂલે નો ગયો બીજા દિવસે સ્કૂલની છોકરો ગુલી મારે છે બરાબર ચાર રૂપિયા અલામિયાને દુઆ કરે છે કે મને ચાર રૂપિયા આપી દે આપી દે બરાબર અને છેલ્લે અંતમાં એને પસ્તાવો થાય છે ને એને લાગે છે બરાબર કે જો સ્કોલરશિપ જે છે બરાબર એ આવતા મહિને મળત બરાબર તો ત્યારે જ મેં જલેબી ખાધું હોત તો સારું હતું આ ફીના પૈસેથી ફી તો ચૂકવી દેત બરાબર એને અફસોસ થાય છે બરાબર પણ હવે શું હતું તો કે હવે તો બધું મોડું થઈ ગયું છે જલેબી પેટમાં આવીએ ગઈ અને ખવાય પણ ગઈ એટલે કે પચી ગઈ હવે કાંઈ વસ્તુ થઈ શકે નહીં ચાર રૂપિયા વપરાઈ ગયા હતા અને આખરે બરાબર હવે વધી વધીને વ્યક્તિ કેટલા દિવસની ગુલી મારી શકે તો કે બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ બરાબર આખરે તે પકડાઈ ગયો અને એની ગેરહાજરીની જે નોંધ છે એ ઘરે પહોંચી ગઈ હતી બરાબર સ્કૂલવાળાએ રિપોર્ટ કરે ને કે તમારો છોકરો નથી આવતો કેટલા દિવસથી તો છોકરો ક્યાં છે ઘરે આવે ઘરે છે કે શું છે બરાબર એટલે ઘરેથી તો છોકરો રોજ નીકળી જતો હતો પણ સ્કૂલે નહોતો જતો રાઈટ એટલે છેલ્લે છોકરો પકડાઈ ગયો અને એના પછી તમને બધાને છોકરાઓ ખબર જ હશે એના પછી શું થયું છે બરાબર એ તો તમને જ ખબર હશે વધારે તો બરાબર આવું કોઈ કદાચ કોઈ કાંડ કરે બરાબર અને એના પછી મમ્મીએ પપ્પાએ કેટલો વાલ કર્યો હશે કેટલો પ્રેમ કર્યો હશે તો એ તો બધા તમને ખબર જ હશે રાઈટ એટલે આનો એક કટાક્ષ છે બરાબર કે જલેબી હંમેશા મીઠી હોતી નથી આ જલેબી અઘરી પડી ગઈ Right. Chala. So let's get started. Paragraph read I was in the fifth standard at the government school. One day I went to school with four rupees in my pocket to pay uh, the school fees. When I got there, I found that the teacher who collected the fees, Master Gulam Muhammad, was on leave. And so the fees would be collected the next day.

આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ ફોર રૂપીઝ ઇન માય પોકેટ ટુ pay ધ સ્કૂલ ફીઝ એટલે કે એક દિવસ મારી શાળાની ફી ભરવા માટે મારા ખિસ્સામાં હું ચાર રૂપિયા લઈને નિશાળે ગયો આઈ વેન્ટ ગોનું વી ટુ ફોર્મ છે વેન્ટ બરાબર છે ટુ સ્કૂલ એટલે કે નિશાળે ગયો વિથ ફોર રૂપીઝ ઇન માય પોકેટ એટલે કે મારા ખિસ્સામાં પોકેટ મતલબ ખિસ્સામાં ચાર રૂપિયા લઈને શેના માટે તો કે એનું રીઝન આપ્યું છે ટુ પે ધ સ્કૂલ ફીઝ એટલે કે સ્કૂલની ફીઝ ભરવા માટે વેન આઈ ગોટ દેર એટલે કે જેવો હું ત્યાં પહોંચ્યો એટલે કે જ્યારે હું ત્યાં પહોંચ્યો આઈ ફાઉન્ડ દેટ એટલે કે મને માલુમ પડ્યું કે ધ ટીચર હું કલેક્ટેડ ધ ધીઝ એટલે કે એ શિક્ષક કે જે ફી એકઠી કરતા હતા અથવા તો કે જે ફી એકઠી કરવાના હતા કે જેનું નામ માસ્ટર ગુલામ મોહમ્મદ હતું વોઝ ઓન લીવ એ રજા ઉપર હતા એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે અને તેથી સો એટલે તેથી ધ ફીઝ વુડ બી કલેક્ટેડ એટલે કે ફી ઉઘરાવાની હતી બરાબર કલેક્ટેડ મતલબ ઉઘરાવું ક્યારે તો કે ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે એટલે કે તેથી ફી બીજા દિવસે ઉઘરાવાની હતી હવે જે શિક્ષક ફી ઉઘરાવતા હોય એ જ રજા ઉપર હોય તો શું કરવાનું તો કે આજના દિવસમાં ફી જ ઉઘરાવાય નહીં તો બીજા દિવસે જ શિક્ષક આવે ત્યારે જ એ ફી ઉઘરાવવાનો કાર્યક્રમ ચાલુ થાય ઓલ થ્રુ ધ ડે આખા દિવસ દરમિયાન બરાબર છે ઓલ થ્રુ ધ ડે મતલબ આખા દિવસ દરમિયાન બરાબર છે ધ કોઈન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ એટલે કે સિક્કાઓ બરાબર છે મારા ખિસ્સામાં સરળતાથી પડ્યા રહ્યા સિમ્પલી એટલે સરળતાથી બરાબર છે સેટ સેટ એટલે બેસવું પણ અહીંયા બેસવાની વાત નથી રહેતી બરાબર અહીંયા પડવું એમ ખિસ્સામાં પડ્યા છે એમ કહીને આપણે જનરલી બરાબર તો એ સેન્સમાં લેવામાં આવે છે સિક્કાને આ પગ નથી કે બેસી શકે બરાબર બટ ઇન ધીસ સેન્સ કે સિક્કાઓ મારા ખિસ્સામાં સરળતાથી પડતા પડ્યા રહ્યા આખા દિવસ દરમિયાન બટ પરંતુ વન્સ સ્કૂલ ગોટ ઓવર પરંતુ જેવી નિશાળ પૂરી થઈ એન્ડ માય વે અને હું મારા રસ્તા પર હતો એટલે કે ઘરે જવાના રસ્તામાં હતો ધે બિગેન ટુ સ્પીક એટલે કે સિક્કાઓ બોલવા લાગ્યા સિક્કાઓએ બોલવાનું શરૂ કર્યું હવે બરાબર ઇટ્સ લાઇક ટેલ બરાબર એક પ્રકારની ઇમેજિનેશનની વાત છે બરાબર પ્રેક્ટિકલી ધીસ ઇઝ નોટ પોસિબલ બરાબર પણ કહેવાનો મતલબ એ છે એક પ્રકારનું એક વ્યંગ છે જે આપણે સમજવું પડે આ ખાલી એક આનંદ માટેની સ્ટોરી છે આવું કંઈ બનેલું નથી બરાબર ઇટ ઇઝ નોટ બેઝડ ઓન રિયલ લાઈફ પણ આ તો જસ્ટ ખાલી એક પ્રકારનું ઇમેજિનેશન છે કાલ્પનિક છે બરાબર ઓકે બીજો પેરેગ્રાફ લઈએ ઓલ રાઈટ કોઇન્સ ટોક ટૉક દે જિંગલ ઓર ગો ખનક ખનક બેટ દેટ ડે દે એક્ચુલી સ્પોક વન કોઈન સાઈડ વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ જલેબીઝ આર મેન્ટ ટુ બી ઇટન એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધર પોકેટ કેન ઇટ દેમ જુઓ શું કહે છે હવે પોતાની પોતાની જાતને કહે છે ઓલ રાઇટ ઠીક છે કોઈન્સ ડોન્ટ ટોક એટલે કે સિક્કાઓ બોલતા નથી સિક્કાઓ વાતો ચીતો કરતા નથી ધે જિંગલ ઓર ગો ખનક ખનક એટલે કે તેઓ ખણ ખણ ખખડિયા જ કરે છે એટલે કે કાં તો એ જિંગલ મતલબ ખનક ખનક કરે ને આપણે જે બરાબર એટલે કે એ અવાજને જિંગલ કહેવાય બરાબર એટલે કે તે ખનક ખનક રણકાર જ આપે છે બરાબર એવો અવાજ જ કરે છે બટ દેટ ડે પરંતુ તે દિવસે તે એકચુલી સ્પોક એટલે કે તેઓ ખરેખર બોલ્યા એકચ્યુલી મતલબ ખરેખર સ્પોક મતલબ બોલ્યા વન કોઈન સૈન એક સિક્કાએ કહ્યું વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ એટલે કે પેલી ગરમા ગરમ તાજી જલેબીઓ વિશે તારું શું કહેવાનું છે એટલે કે સિક્કા એ એક સિક્કા એ ઓલા જે છોકરો હતો જેના ખિસ્સા જેના ખિસ્સામાં સિક્કા પડ્યા હતા બરાબર એ છોકરાને કીધું બરાબર એ ટૂંકમાં એના માલિકને કીધું સિક્કાએ કે ઓલી ગરમા ગરમ તાજી તાજી માજી જલેબી વિશે તારું શું કહેવાનું છે જલેબીઝ આર મેન ટુ બી ઇટન એટલે કે જલેબી ખાવા માટે જ બનેલી હોય છે એટલે કે જલેબી તો ખાવા માટે જ હોય છે રાઈટ મેન્ટ બરાબર મેન્ટ એટલે બનેલું બરાબર છે બનવું મીન મીનમાંથી મેન્ટ કર્યું છે જલેબીઝ આર મેન્ટ ટુ બી ઇટન એટલે કે જલેબી ખાવા માટે જ હોય છે બરાબર એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધર પોકેટ કેન ઇટ દેમ અને જે લોકો પાસે જેના ખિસ્સામાં પૈસા હોય માત્ર તેઓ જ તેને ખાઈ શકે ઓનલી ધોઝ એટલે કે માત્ર તે લોકો વિથ મની ઇન ધર પોકેટ એટલે કે જેના ખિસ્સામાં પૈસા છે કેન ઇટ ધેમ એટલે કે તેને ખાઈ શકે છે હવે જુઓ શું કહે છે લુક હિયર યુ ફોર રૂપીઝ આઈ સેટ ટુ ધેમ આ અ ગુડ બોય ડોન્ટ મિસગાઈડ મી ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ યુ આર માય ફીઝ મની ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે ધેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો જુઓ છોકરાએ એક પ્રશ્ન કર્યો સિક્કાને સિક્કો બોલી અને સિક્કાને પછી જવાબ આપે છે છોકરો ઓકે શું કહે છે જોઈએ લુક હિયર યુ ફોર રૂપેઝ એ ચાર રૂપિયા અહીંયા જો સાંભળ આઈ સઈટ ટુ ધેમ મેં તેઓને કહ્યું આઈ એમ અ ગુડ બોય હું સારો છોકરો છું ડોન્ટ મિસ ગાઈડ મી એટલે કે મને ગેરમાર્ગે દોરીશ નહીં ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ નહીતર એ તમારા માટે સારું નહીં હોય ડિસાઈડ્સ એટલે કે તદઉપરાંત યુ આર માય ફીઝ મની એટલે કે તું મારા ફીના પૈસા છો ડિસાઇડ્સ એટલે તદઉપરાંત ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે જો હું આજે તને ખર્ચું અથવા તો જો હું આજે તારો ખર્ચો કરી નાખું બરાબર છે ધેન તો પછી હાવ શેલાય શો માય ફેસ તો પછી હું મારો ચહેરો કેવી રીતે બતાવું હાવ એટલે કેવી રીતે શેલ ભવિષ્યકાળ સૂચવે છે હાવ શેલાય શો માય ફેસ એટલે કે હું મારો ચહેરો કેવી રીતે બતાવીશ કોને તો કે ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો એટલે કે જો હું આજે તને ખર્ચી નાખું તો આવતીકાલે મારા શિક્ષક છે માસ્ટર ગુલામ મોહમ્મદ બરાબર એને સ્કૂલમાં મારો ચહેરો કેવી રીતે બતાવી શકી આવતીકાલે બરાબર આવી વાત કરી જુઓ શું કહે છે ધ કોઈન્સ ડિસલાઇકડ વોડ આઈ હેડ સીડ ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ ધર વોઝ સચ ક્લેમોર દેટ પાસ બાય ઇન ધ બાઝાર સ્ટેડ એટ મી એન્ડ માય પોકેટ I grabbed all four of them and held them tight in my fist and then they were silent but after taking a few steps I loosened my grip immediately the oldest coin said tell me honestly now don't you feel like eating those hot hot jalebis and then if you spend us for today won't you get the scholarship money tomorrow sweets વિથ ધ ફીઝ મની એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની જુઓ ઓલું કે ને સિક્કાઓ જે જો સિક્કાઓને જો જીભ નથી સિક્કાઓ જો બોલી નથી શકતા તો સિક્કાઓ વિચારી પણ ન શકતા હોય એને દિમાગ પણ ન હોય પણ અહીંયા તો સિક્કા ચાલાક પણ છે જુઓ શું થાય તે જોઈએ ધ કોઈન્સ ડિસલાઇક્ડ વોટ આઈ હેડ સેડ એટલે કે મેં જે કાંઈ પણ કીધું હતું એ સિક્કાઓને ગમ્યું નહીં ડિસલાઇક્ડ એટલે કે ગમ્યું નહીં આ નેગેટિવ સેન્સનો ભાવ છે ડિસલાઇક લાઈક એટલે ગમવું પસંદ પડવું અને ડિસલાઇક મતલબ અણગમો દર્શાવો એટલે કે ન ગમવું બરાબર વોટ આઈ આઈ પછી એક કોમા છે ને ડી છે એટલે કે આઈ હેડ સીડ બરાબર છે આ પૂર્ણ ભૂતકાળની વાત છે એટલે કે મેં જે કાંઈ પણ કીધું હતું એ ગમ્યું નહીં ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ એટલે કે બધા સિક્કાઓએ એક જ સાથે બોલવાનું શરૂ કરી દીધું બિગેન બિગેન એટલે શરૂ કરી દીધું શું શરૂ કરી દીધું તો કે ટુ સ્પીક એટલે કે બોલવાનું ક્યારે એટ ધ સેમ ટાઈમ એટલે કે એક જ સમયે એ જ સમયે બધા સિક્કાઓએ બોલવાનું શરૂ કરી દીધું એટલે કે દર વોઝ સચ અ ક્લેમોર દેટ પાર્સર્સ બાય ઇન ધ બાઝાર સ્ટેડ એટ મી એન્ડ માય પોકેટ હવે ક્લેમોર શબ્દ સાંભળવો શબ્દ સમજવો પડશે ધર વોઝ સચ અ ક્લેમોર ક્લેમોર એટલે બુમ બરાડા શું થશે

અને મારા ખિસ્સાની સામે તાકીને જોવા લાગ્યા સ્ટેડ શબ્દ છે સ્ટેડ સ્ટેડ મતલબ તો કે જેને કહેવાય ને એકદમ તાંકીને જોવું ખીત્તાની જેમ જોવું એકી ટસે જોઈએ રાખવું બરાબર છે આંખ પલકાવ્યા વગર જોઈએ રાખવું બરાબર સો ઓલ ધોઝ એક્સપ્લેનેશન કમ્સ ઇન ટુ સ્ટેડ બરાબર એટલે કે આ બધી જે સમજૂતી છે એ સ્ટેડ માટે લાગુ પડે બરાબર લુક વોચ સી અને સ્ટેર ચાર શબ્દો છે જોવા માટે લુક એટલે જોવું બરાબર તમે કોઈ વ્યક્તિને કાંઈ પણ વસ્તુ બતાવતા હોવ એવા સંજોગમાં આવશે લુક બરાબર અમુક કેસીસની અંદર સેમ લુકની જેમ જ વોચનો ઉપયોગ થાય છે તમે કોઈ વ્યક્તિને કાંઈ પણ પ્રોગ્રામ આ તે કાંઈ પણ વસ્તુ બતાવતા હોય તો પણ તમે વોચનો ઉપયોગ કરી શકો છો વોચ કેરફુલી ધ્યાન રાખજે જુઓ આગળ બરાબર દેર ઇઝ અ ડેઇંગ ઓકે તો આવું કહી શકાય તો વોચ સામાન્ય રીતે મોસ્ટ પ્રોબેબલી તો ટેલિવિઝન શો બરાબર છે કંઈ પણ વસ્તુ ટીવી બરાબર કે પછી મૂવી સિરિયલ્સ વોટ આ બધી વસ્તુ જોવા માટે વોચ શબ્દનો ઉપયોગ થાય છે પછી સી કોમનલી કોઈ પણ વસ્તુ તમે જોતા હોય તો એવા સંજોગમાં સીનો ઉપયોગ થાય બરાબર છે આઈ એમ સીંગ એટ ધ સ્કાય એટલે કે હું આકાશ તરફ જોઉં છું બરાબર સો એવા સંજોગમાં સીનો ઉપયોગ થાય કોમનલી એમ જનરલી કઈ પણ વસ્તુ જોવાની વાત હોય ત્યારે સી નો ઉપયોગ થઈ શકે અને ફોર્થ છે સ્ટેર તો સ્ટેરમાં ખાસ ધ્યાન આપજો એમાં નજર ભટકવી શરત નથી બરાબર એમાં નજર ભટકવી ન જોઈએ એક જ તમારું ધ્યાન હોવું જોઈએ એકદમ ખિત્તાની જેમ તાકીને કોઈ પણ વ્યક્તિ જોતું હોય બરાબર તો એવા કેસની અંદર સ્ટેરનો ઉપયોગ થશે ચલો બેક ટુ સ્ક્વેર વન મુદ્દા ઉપર આવીએ પાછળ એટલે કે દેર uh, such a clamor ક્લેમોર passers પાસર્સ બાય ઇન ધ stared સ્ટેડ me એન્ડ માય પોકેટ એટલે કે એટલા બધા બૂમ્બરાડા પડવા માંડ્યા હતા બરાબર છે કે બજારની અંદર મારી પાસેથી ગુજરવા વાળા મારી પાસેથી પસાર થવા વાળા લોકો મારી અને મારા ખિસ્સાની સામે એકી ટસે જોવા લાગ્યા આ કંઈક આ નું ગુજરાતી થશે આઈ ગ્રેબ્ડ ઓલ ફોર ઓફ ધેમ એન્ડ હેલ્થ દેમ ટાઈટ ઇન માય ફિસ્ટ એન્ડ ધેન દેવોર સાયલન્ટ આઈ ગ્રેપ્ડ એટલે કે મેં એકદમ મજબૂતીથી પકડ્યા બરાબર મેં એકદમ મજબૂતીથી પકડી લીધા બરાબર ઓલ ફોર ઓફ ધેમ એટલે કે એ ચારેયને બરાબર છે ચારેય સિક્કાને મજબૂતીથી એકદમ પકડી લીધા એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ અને ત્યારબાદ બરાબર છે મારી મુઠ્ઠીમાં બરાબર છે એકદમ ચુસ્તપણે દાબી દીધા ચારે ચાર સિક્કાને મારી મુઠ્ઠીમાં ફિસ્ટ મતલબ આપ્યું જ છે જુઓ બાજુમાં ફિસ્ટ એટલે મુઠ્ઠી હેલ્ડ ધેમ ટાઈટ ટાઈટ એટલે એકદમ દાબી દીધા બરાબર છે ચુસ્તપણે એન્ડ દેન દે વર સાયલેન્ટ અને ત્યારબાદ બરાબર છે તેઓ શાંત થઈ ગયા બરાબર સિક્કાઓ પછી કાંઈ બોલ્યા નહીં એવું કહેવા માગે છે બેટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ પરંતુ અમુક પગલાંઓ ચાલ્યા પછી બરાબર છે અમુક થોડું કાગળ હું ચાલ્યો ત્યાર બાદ બરાબર છે આઈ લૂઝ ઇન્ડ માય ગ્રીપ એટલે કે મેં મારી પકડ જે છે એ થોડીક ઢીલી કરી બરાબર એકદમ ચુસ્તપણે પકડ્યા હતા એની જગ્યાએ મેં એને થોડાક ઢીલા કર્યા મારી મારી જે મુઠ્ઠી છે એ થોડીક ઢીલી મૂકી બરાબર આઈ લૂઝ એન્ડ લૂઝ એન્ડ મતલબ ઢીલું મૂકવું બરાબર વધી આગળ ઇમિડિયેટલી ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ અને તરત જ ઇમિડિએટલી મતલબ તરત જ ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ એટલે કે સૌથી જે જૂનો સિક્કો હતો બરાબર છે એણે કહ્યું ટેલ મી ઓનેસ્ટલી નાવ એટલે કે મને ઈમાનદારીપૂર્વક મને પ્રામાણિકપણે તું મને કે ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ હોટ જલેબીઝ એટલે કે શું તને પેલી ગરમા ગરમ જલેબી ખાવાનું મન નથી થતું બરાબર છે ફરીથી સિક્કો લલચાવે છે છોકરાને બરાબર એન્ડ ધેન અને ત્યારબાદ ઇફ યુ સ્પেন্ডસ ફોર ટુડે અને જો તું આજે અમારો ખર્ચો કરી નાખીશ જો આજે તું અમને ખર્ચી નાખીશ જો આજે તું અમને વાપરી નાખીશ સ્પেন্ড બરાબર શબ્દ છે સ્પেন্ড સ્પেন্ড એટલે વાપરી નાખું ખર્ચી નાખું બરાબર છે જો તું આજે અમારો ખર્ચો કરી નાખીશ વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો તો શું તને આવતી કાલે તારી શિષ્યવૃત્તિના પૈસા નથી મળવાના સામે પ્રશ્નો કરે છે બરાબર વોન્ટ એટલે વિલ નોટ આ પ્રશ્નાર્થ નકાર વાકી રચના છે બરાબર

એટલે કે તને આવતીકાલે શિષ્યવૃત્તિના પૈસા નથી મળવાના તું આજે અમારો ખર્ચો કરી નાખીશ તો તું મુંજા શું કામ તને કાલે શિષ્યવૃત્તિના પૈસા તો મળી જ જશે સ્વીટ્સ વિથ ધ ફીઝ મની એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની એટલે કે જો એ છોકરાને આઈડિયો આપે છે બરાબર એટલે કે સ્વીટ્સ વિથ ધ ફીઝ મની એટલે કે ફીના પૈસાથી મીઠાઈ ખાઈ લે બરાબર એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની અને શિષ્યવૃત્તિના પૈસાથી ફી ભરી દેજે તારા બે કામ આસાન રાઈટ જુઓ એટલે કે આ એને લાલચ આપી બરાબર આવી રીતે છોકરાને લલચાવ્યો લલચાઈ હવે જો તમારી મનપસંદ વસ્તુ હોય તમે ગમે એટલું કંટ્રોલ કરીને બેઠા હોય પણ કોઈ વ્યક્તિ તમને જો આમ લલચાવે તે બરાબર તો પછી વસ્તુ પર આપણો કંટ્રોલ રહી શકતો નથી રાઈટ છોકરા એવું જ કે ભાઈનું હવે જુઓ શું કહે છે વોટ યુ આર સીંગ ઇઝન્ટ રાઇટ એટલે કે તું જે કંઈ પણ કહી રહ્યો છો એ યોગ્ય નથી બરાબર છે તું જે કઈ પણ કેસ બરાબર નથી અથવા તો તારી વાત સાચી નથી બરાબર આઈ રિપ્લાયડ મે કહ્યું બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ ઇધર તો એટલી ખોટી પણ નથી રાઈટ એટલે કે તું જે કેસી એ વાત સાચી નથી તો પણ ખોટી એ નથી ખાઈ શકાય એમ ખવાય ખરી એમ બરાબર આ તારો આઈડિયો છે તો દમદાર એમ કીધું એમ એમ એવું લિસન આઈ અ કોમન સોર્ટ ઓફ બોય બરાબર છે એટલે કે સાંભળ હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી કોમન કોમન એટલે સામાન્ય અને સોર્ટ મતલબ પ્રકાર એટલે કે હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી ઓકે આવું કીધું વધીએ ધ બટ દેન ધોઝ જલેબીઝ આર નો કોમન sort ઓફ of જલેબીઝ either ધર તો પછી પેલી જલેબીઓ જે છે એ પણ કોઈ સામાન્ય પ્રકારની જલેબી નથી રાઈટ એટલે કે લલચા એવું છોકરાએ દલીલ કરી કે હવે તું મને જાજી લલચાવમાં હું કોઈ સામાન્ય પ્રકારનો છોકરો નથી બરાબર તો કે છે તો સિક્કો વળી પાછો દલીલ કરે છે તો પછી ઓલી જલેબી એ ક્યાં કાંઈ સામાન્ય પ્રકારની જલેબી છે એ ખાસ છે તારી જેમ જ

એકદમ કરકરી છે પછી ફ્રેશ એટલે કે તાજી છે અને ત્રીજું ફૂલ ઓફ સ્વીટ સિરપ બરાબર સ્વીટ સિરપ એટલે ચાસણી અને ચાસણીથી ભરપૂર છે રાઈટ આવી ગયું ને મોટામાં પાણી એમ હોય કાંઈ કાંઈ વાંધો નહીં હવે લોકડાઉન ખુલી ગયું છે તમે આરામથી પપ્પાને કહી શકો છો પપ્પા જલેબી લઈ આવજો ને એમ રાઈટ કોઈ જીદ કરતા નહીં હો બાકી કહેસા

ધ કોઈન્સ વર સો કીન કીન મતલબ આતુર એટલે કે સિક્કાઓ ખૂબ જ આતુર હતા શેના માટે ઓન બિંગ સ્પેન્ટ એટલે કે ખર્ચાવા માટે સિક્કાઓ ખર્ચાવા માટે ખૂબ આતુર હતા ક્યારે તો કે ધટ ડે તે દિવસે સિક્કાઓ ખર્ચાવા માટે વપરાઈ જવા માટે એટલા બધા આતુર હતા બરાબર છે ધી કેપ્ટ ઓફ ધ અટાઇમ્સ કે તેઓએ તેમનો પ્રયત્ન ચાલુ રાખ્યો કેપટઅપ કેપટઅપ એટલે કીપ અપનું વિટુ ફોર્મ છે કેપ્ટઅપ એટલે કે ચાલુ રાખ્યા શું તો કે ધેર એટેમ્પટ એટલે કે તેઓના પ્રયાસો તેઓના પ્રયત્નો ઓકે ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ અને છેવટે બરાબર છે હું દુકાન તરફ ધસી ગયો બરાબર એકદમથી ભાગવું બરાબર છે એવા કેસની અંદર રશ શબ્દનો ઉપયોગ થાય રાઈટ એકદમથી ભાગી જવું એકદમથી દોડી જવું રાઈટ તો એવા કેસમાં રશ શબ્દનો ઉપયોગ થાય એટલે કે ફાઇનલી આઈ રશ ટુ શોપ અને ગભરાઈ જવું ડરી જવું બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવા આઈ ટુ વે હોલ રૂપી વર્ધ ઓફ જલેબીઝ એટલે કે હું થોડોક ભયભીત તો હતો પરંતુ બરાબર છે આઈ ટોલ્ હલવાઈ એટલે કે મેં કંદોઈને કીધું શું કીધું ટુ વે વે એટલે તોલવા જોખવા બરાબર છે શું તો કે એક રૂપિયાની હોલ હોલ રૂપી વર્દ ઓફ વર્ધ ઓફ એટલે કે એક રૂપિયામાં આવે એટલી અથવા તો એક રૂપિયાની બરાબર છે એટલે કે એક રૂપિયાની જેટલી આવે એટલી જલેબી જોખવા માટે કહ્યું

જલેબીનો એકદમ ઢગલો કરી નાખ્યો ઘણી બધી જલેબીનો એની ઉપર ઢગલો કરી નાખ્યો બરાબર છે પાયલ એટલે ઘણી બધી જલેબી બરાબર સંખ્યાબદ્ધ જલેબી અને હિપ હિપ એટલે ઢગલો કર્યો રાઈટ એટલે કે ઘણી બધી જલેબીનો ઢગલો આ છાપા ઉપર કરી દીધો આપણે જનરલી કોઈ પણ કંદોઈની આ વસ્તુ લેવા જાય સેવ લેવા જાય ગાંઠિયા લેવા જાય તો એ તમને પસ્તીમાં વીટીને દે છે ને રાઈટ બસ તો આ જ રીતના આ જે હલવાઈ હતો તો એ હલવાઈએ જલેબી જોખવા માટે Pasti, pi three. Chalo, vadi agar. I clutched the jalebis to my chest and ran into a gully. When I reached a safe corner, they begin to devo uh, Sorry, I begin. I began to devour the jalebis. I ate so many, so many jalebis that if anyone pressed my stomach a little, jalebis would have popped out of my ears and nostrils. આઈ ક્લચ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ ક્લચ ક્લચ એટલે દબાવું બરાબર છે એટલે કે મેં દબાવી શું શું દબાવી તો કે ધ જલેબીઝ એટલે કે જલેબીને મેં દબાવી ક્યાં તો કે મારા છાતીએ લગાવીને દબાવી દીધી બરાબર છે એટલે કે મેં મારી છાતી ઉપર જલેબી રાખી દીધી એટલે આપણે જનરલી આમ કોઈ પણ બુકને કે કાંઈ પણ આપણે આમ છાતી ઉપર રાખીને જાતા હોય ને બે હાથ પડે પકડીને રાઈટ એવી રીતના હું જલેબીનું પોટલું હાથમાં બે હાથમાં દબાવી અને છાતી ઉપર લઈને જાતો હતો રાઈટ એટલે કે ક્લચ એટલે દબાવી દેવું એટલે કે જલેબીને મેં મારી છાતી ઉપર એકદમથી દબાવી દીધી રાઈટ એન્ડ રેન ટુ અ ગલી અને એક શેરીમાં દોડી ગયો વેન આઈ રીચ અ સેફ કોર્નર જ્યારે હું એક સલામત જગ્યાએ પહોંચી ગયો સેફ સેફ એટલે સલામત કોર્નર મતલબ જગ્યા રાઈટ એટલે કે જ્યારે હું એક સલામત ખૂણે પહોંચી ગયો આઈ બિગેન ટુ ડિવોર એટલે કે મેં ભૂખળની જેમ ખાવાનું ચાલુ કરી દીધું રાઈટ ડિવોર મતલબ એકદમ જેને કહેવાય ને ક્યારેય કોઈ દિવસ જોયું ન હોય રાઈટ એવી રીતના ખાવું બરાબર છે એને કહેવાય ડિવોર આઈ બિગેન ટુ ડિવોર ધ જલેબીઝ એટલે કે મેં ભૂખળની જેમ જલેબી ખાવાનું શરૂ કરી દીધું પછી શું કહે છે આઈ એટ સો મેની સો મેની જલેબી મેં એટલી બધી એટલી બધી જલેબી ખાઈ લીધી ઈફ એની વન પ્રેમ અ લિટલ જો કોઈ વ્યક્તિ મારા પેટને સ્ટમક મતલબ પેટને બરાબર છે પ્રેસ્ડ અ લિટલ એટલે કે થોડુંક પણ દબાવે બરાબર શું કહે છે ઇફ એની વન થોડુંક પણ દબાવત રાઈટ તો શું થાત જલેબીઝ વુડ હેવ પોપડ ઓફ માય ઇયર્સ એન્ડ એટલે કે તો તો શું થાત બરાબર છે કે જલેબી મારા કાન અને મારા નસકોરામાંથી બહાર સીધી કૂદી પડત પોપ્ડ આઉટ ઓફ એટલે કે અચાનકથી બહાર નીકળી જાત એટલે કે એટલી મારા આખા શરીરમાં જલેબી જલેબી જ હતી એટલી બધી જલેબી મેં

i started handing out jalebis to the children around i dashed to the halwai and bought one more rupee worth of jalebis came back and stood on the chabutra on one of the houses liberally distributing jalebis to the children by now there was such a huge mob of children around me the beggars too launched an assault i bought jalebis for the remaining 2 rupees as well and distributed them then i washed my hands and mouth at the public tap and returned home putting on such an innocent face as if i hadn't even seen the hint of jalebi all my life digesting jalebis became another matter

એટલે કે એકઠા થઈ ગયા ભેગા થઈ ગયા બરાબર છે એટલે એકઠું થવું થવું કે કે ભેગું ક્યાં તો ઇન ધ ગલી એટલે કે ગલીમાં ભેગા થઈ ગયા બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ માય સ્ટમક એટલે કે એ સમય સુધીમાં બરાબર છે હું મારા જલેબીથી ભરેલા પેટથી હું એટલો બધો ખુશ હતો બરાબર છે સો પ્લીઝડ પ્લીઝડ એટલે ખુશ હોઉં બરાબર વિથ માય સ્ટમક એટલે મારા પેટથી બરાબર અને બાય ધેટ ટાઈમ એટલે કે એ સમય સુધીમાં બરાબર એ સમય સુધીમાં હું મારા પેટથી બરાબર છે જલેબીથી ભરેલા પેટથી હું એટલો બધો ખુશ હતો કે ધેટ બરાબર છે આઈ ગોટ ઇન ધ મૂડ ફોર સમ ફન એટલે કે હું કાંઈક ગમત કરવાના નિજાજમાં આવી ગયો બરાબર આઈ ગોટ ગોટુ એટલે કે હું આવી ગયો બરાબર છે મૂડ એટલે કે મિજાજમાં હું મિજાજમાં આવી ગયો બરાબર એટલે કે મને મૂડ આવી ગયો શેનો મૂડ આવી ગયો તો કે ફોર સમ ફન એટલે કે કાંઈક આનંદ કરવાનો મને મૂડ આવ્યો હું એટલો બધો ખુશ થઈ ગયો તો મારા ભરેલા પેટથી જલેબીથી ભરેલા પેટથી એટલો બધો ખુશ થઈ ગયો હતો એવું કહેવા માગે છે પછી કહે છે આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન રાઉન્ડ એટલે કે મેં

એટલે કે હું ધસી ગયો ક્યાં તો કે ટુ ધ હલવાઈ એટલે કે તરત પાછો દોડી ગયો હલવાઈ પાસે અને બીજા એક રૂપિયાની બરાબર છે વન મોર રૂપી બીજા એક રૂપિયાની બરાબર છે આવે એટલી જલેબી બરાબર છે વર્ધ ઓફ જલેબીઝ એટલે કે આવે એટલી જલેબી ખરીદી આવ્યો બોટ બોટ એટલે ખરીદી આવ્યો કેમ બેગ પાછો આવ્યો એન્ડ સ્ટુડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસીસ અને ત્યાંના અને એક ઘરના ચબૂતરા ઉપર ઊભો રહી ગયો બરાબર છે અને પછી શું કરતો તો બરાબર લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન લિબરલી એટલે કે બિંદાસ છૂટથી એમ છૂટથી છોકરાઓને જલેબી બાંટવા માંડો ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે કે બાંટવા લાગ્યો વહેંચવા લાગ્યો બરાબર છૂટથી જાઓ છોકરાઓ મોજ કરો જાઓ આજે મારો બર્થડે નથી છતાંય તમને પાર્ટી દઉં ચિલ્ડ્રન અરાઉન્ડ મી એટલે કે અત્યાર સુધીમાં બરાબર છે મારી આસપાસ બરાબર એટલે કે મારી ફરતે મારી ચારેય તરફ અરાઉન્ડ મી એટલે કે મારી ચારેય તરફ મારી આસપાસ છોકરાઓનું એક બાળકોનું એક મોટું હ્યુજ એટલે મોટું અને મોબ એટલે ટોળું થઈ ગયું હતું અથવા તો ટોળું વળી ગયું હતું એટલે કે અત્યાર સુધીમાં મારી ફરતે બાળકોનું એક મોટું ટોળું વળી ગયું હતું ઘેરી લીધો તો ટૂંકમાં મને ધ બેગર્સ ટુ લોન્જ એન્ડ અસોલ્ટ બેગર્સ બેગર્સ મતલબ ભિખારી એટલે કે ભિખારીઓએ પણ ટી ડબલો ટુ મતલબ પણ એટલે કે ભિખારીઓએ પણ બરાબર છે અસોલ્ટ એટલે કે હમલો બોલી દીધો બરાબર છે લોન્ચડ એન્ડ અસોલ્ટ બરાબર એટલે કે હમલો કરી દીધો એટલે કે ભિખારીઓ પણ તૂટી પડ્યા એ પણ આવી ગયા બધા એ લોકોએ મને ઘેરી લીધો આઈ બોટ ધ ફોર ધ રિમેનિંગ ટુ રૂપીઝ એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ એટલે કે હું બીજા બે રૂપિયાની જલેબી ખરીદી આવ્યો બરાબર જે બાકીના જે ટૂંકમાં બે રૂપિયા બેચ્યા હતા ફોર ધ રિમેનિંગ રિમેનિંગ એટલે બાકી બચેલા બે રૂપિયા જે હતા એની પણ જલેબી ખરીદી આવ્યો અને એને એને પણ સાથોસાથ વેચી દીધી બાંટી દીધી ડિસ્ટ્રિબ્યુટેડ ધેન દેન આઈ વોશ માય હેન્ડ્સ એન્ડ માઉથ એટ ધ પબ્લિક ટેપ એન્ડ રિટર્ન હોમ અને ત્યારબાદ મેં મારા હાથ અને મારું મોઢું એક સાર્વજનિક નળ પાસે ધોઈ નાખ્યા બરાબર છે એટલે કે હાથ અને મોઢું ધોઈ નાખ્યું એન્ડ રિટર્ન હોમ અને ઘરે પાછો ફર્યો બરાબર છે ઘરે બી પાછો ઘરે ટૂંકમાં પાછો જવા લાગ્યો બરાબર હવે શું કહે છે સોરી પુટિંગ ઓન સચ એન્ડ ઇનોસન્ટ ફેસ હું ઘરે પાછો આવ્યો એ પણ કેવી રીતના આવ્યો તો કે પુટિંગ ઓન સચ એન્ડ ઇનોસન્ટ ફેસ ઇનોસન્ટ મતલબ નિર્દોષ ફેસ એટલે ચહેરો એટલે કે એવો નિર્દોષ ચહેરો પુટિંગ ઓન એટલે બનાવીને બરાબર છે એવો નિર્દોષ ચહેરો બનાવીને ઘરે પહોંચ્યો એઝ ઇફ જાણે કે આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ જલેબી ઓલ માય લાઈફ એટલે કે જાણે મેં જલેબીની મારી આખી જિંદગી દરમિયાન બરાબર છે ક્યારેય કલ્પનાય ન કરી હોય એવો નિર્દોષ ચહેરો બનાવીને હું ઘરે પાછો ફર્યો આવું કંઈક કહેવા માગે છે બરાબર ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકેમ અનધર મેટર એટલે કે હવે એક સમસ્યા તો પૂરી થઈ ગઈ બરાબર જે જલેબી લીધી હતી ખવાય તો ગઈ હતી રાઈટ પણ હવે જે ખાઈ દી ખાઈ લીધેલી જે જલેબી છે એને પચાવવી એ પણ એક સમસ્યા છે કેમ કે બહુ ભરપેટ ખાઈ લીધી હતી જરૂર કરતાં વધારે ખાઈ લીધી હતી અને આમાં તો એક કલ્પના પણ દીધી છે કે મેં એટલી બધી જલેબી ખાધી એટલી બધી જલેબી ખાધી કે કોઈ વ્યક્તિ જો મારું પેટ જરાક પણ જો દબાવત તો મારા કાન અને મારા નાકમાંથી જલેબી બહાર નીકળી જાત બરાબર તો એ એક કલ્પના રૂપી એક તમને વાત કરી છે કે એટલી બધી મેં ખાઈ લીધી હતી એટલી ભરપેટ ખાઈ લીધી હતી એમ બરાબર તો હવે બીજી સમસ્યા શું છે તો કે ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકેમ અનધર મેટર એટલે કે આજે ખાધેલી જલેબી જે છે એને પચાવવું એ એક બીજી સમસ્યા બની ગઈ બીકેમ એટલે બની ગઈ અનધર મેટર એટલે કે બીજી બાબત બીજી સમસ્યા બરાબર અને ડાયજેસ્ટિંગ એટલે પચાવવું ઓકે એટલે કે જલેબી પચાવવું એ એક બીજી સમસ્યા બની ગઈ રાઈટ એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ અને રાત્રિના સમયે મારે મારું રાત્રિનું ભોજન પણ કરવાનું હતું રાઈટ એટલે એવું કહેવા માગે છે બરાબર એટલે કે રાતના મારે મારું જે રાતનું ભોજન હતું એ મારે ખાવું પડ્યું બરાબર જમેલો તો હતો જ ઓલરેડી જલેબીથી હું ભરપેટ હતો અને પ્લસ ઓલું અધૂરામાં પૂરું મમ્મી એ પાછા સલાહ કરતા હોય ને હવે કાંઈ ખાતો નથી મારો ગગો હજી એ લે ને થોડુંક લે હાલ હજી થોડુંક લે એક રોટલી હાલે એક રોટલી ખાઈ જા એમ કરીને સલાહ દઈએ હવે મમ્મીને કોણ સમજાવે કે આ તમારો ગગો છે એ એક રૂપિયાની આખા રૂપિયાની જલેબી ખાઈને આવ્યો એ વખતે તો રૂપિયો હો રૂપિયા જેવું ગણાતું એમ એવું કહેવા માગે છે ચાર રૂપિયામાં જો સ્કૂલની ફી ભરાઈ જતી હોય તો એ એક રૂપિયાની શું વેલ્યુ હોય છે એ તમે સમજી શકો રાઈટ સો ગાઈઝ ધીસ મચ ઇઝ ઇનઅ ટુ ડે આજે આપણે આટલું રાખીએ છીએ બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો ટિલ દેન આસ્તાલા વિસ્તા હેવ અ નાઇસ ડે